गुड मॉर्निंग फ्रेंड्स, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમ પ્રથમ પાઠ આંકડાશાસ્ત્રનો, કે જેની અંદર આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ અને આંકડાશાસ્ત્ર વિષય છે શું, એનો બેઝિક કોન્સેપ્ટ, એનો અર્થ અને એને લગતી અગત્યની ઘણી બધી બાબતો છે એની આપણે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. આપણે બધા જાણીએ છીએ કે ધોરણ 9ની અંદર ગણિતમાં તથા ધોરણ 10ની અંદર ગણિતમાં પણ તમે આંકડાશાસ્ત્ર એક વિષય તરીકે નહીં પણ એક પ્રકરણ તરીકે ભણી ચૂક્યા છો. પણ ત્યારે તમે જે કોન્સેપ્ટ ભણ્યા એનો સાવ બેઝિક અને ખૂબ સરળ કોન્સેપ્ટ ભણ્યા હતા, કે જેમાં માત્ર મધ્યક, મધ્યસ્થ અને બહુલક, એટલે કે જેના મધ્યવર્તી સ્થિતિને માપવું છે એ કઈ રીતે શોધાય અને એની આપણે ગણિત ગણતરી કરવાની હોય એની આપણે ખાલી સમજૂતી મેળવી હતી. પણ ખરેખર તમે જોવા જાઓ તો આંકડાશાસ્ત્ર વિષય જે છે એક આખો ખૂબ વિશાળ વિષય છે. એને લગતી અલગ અલગ શાખાઓ પણ વિશ્વના બધા જ દેશોની અંદર કાર્યરત છે, કે જે દેશની અંદર આંકડાઓને લગતી બાબતો માટે કાર્ય કરતી હોય છે. પણ આ બધી વાતનો આપણે આગળ પરિચય મેળવવાનો છે. પણ આપણે પહેલાં આંકડાશાસ્ત્ર જે છે એના ઇતિહાસ વિશે સમજીએ. તો આંકડાશાસ્ત્ર એ સૌ પ્રથમ જે છે, આપણે વર્ષો પહેલાંની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ પ્રથમ જે એવા વ્યક્તિ હતા કે જેણે આ રીતનું કહેવાય ને કે શબ્દ, આંકડાશાસ્ત્ર શબ્દ જે છે કે જ્યારે આપણે ઇંગ્લિશમાં સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ, તો સૌ પ્રથમ આનો ઉપયોગ કોણે કર્યો હતો કે ગોટફ્રીડ એકેનવોલ નામના જે વ્યક્તિ હતા કે જેમણે 1749માં આ સ્ટેટિસ્ટિક્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આપણે જેમ એકાઉન્ટમાં તમારે આવ્યું હતું કે ભાઈ પશ્ચિમી દેશોની અંદર જે છે લ્યુકા પેસિયોલી જે છે એણે સૌ પ્રથમ એકાઉન્ટિંગ કોન્સેપ્ટ જે છે આપ્યો હતો, તો એ રીતે આપણે આ સ્ટેટિસ્ટિક શબ્દની વાત કરીએ તો ગોટફ્રીડ એકેનવોલ નામના જે વ્યક્તિ છે એમણે પ્રથમ વખત આ રીતનો જે છે સ્ટેટિસ્ટિક શબ્દનો ઉપયોગ કર્યો હતો. પણ આપણે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઇતિહાસની વાત કરીએ તો આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન પણ મૌર્ય સામ્રાજ્યના સમયથી મહત્ત્વનું રહ્યું છે. તેથી નોંધ તેવી નોંધ મળે છે મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓનો અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈની અકબરીમાં પણ જોવા મળે છે. આ બધા અબુલ ફઝલ નામના વ્યક્તિ છે ને, તમે સમાજ વિદ્યાની અંદર આપણે તમે એનું નામ સાંભળેલું હશે. એમણે જે છે મુગલ સામ્રાજ્ય દરમિયાન એના વહીવટી કાર્ય માટે થઈ ઉચ્ચ કક્ષાની એક આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ કર્યો હતો, કે જેનો ઉલ્લેખ કેમાં આપણને જોવા મળે છે કે આઈની અકબરી નામની જે એમનું પુસ્તક છે એની અંદર તમને જોવા મળે છે. એટલે આ પણ તમારા માટે વહેલો અગત્યનો પ્રશ્ન છે કે આઈને અકબરી છે એની અંદર એની રચના કોણે કરી, તો કે અબુલ ફઝલ. ત્યાર પછીનું જે આપણે હમણાં ચર્ચા કરી કે ભાઈ આ શબ્દ જે છે આખા આંકડાશાસ્ત્ર કે જેને ઇંગ્લિશમાં આપણે સ્ટેટિસ્ટિક્સ કહીએ છીએ, તો એનો સૌ પ્રથમ ઉપયોગ કયા નામના કોણે કર્યો હતો અને કયા સમયે કર્યો હતો, તો ગોટફ્રીડ એકેલ નામના વ્યક્તિ છે એણે 1749માં આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ઈસવીસન 1750 પહેલાં આંકડાશાસ્ત્રમાં પ્રદાન મુખ્યત્વે સ્પષ્ટ સંભાવનાયુક્ત કલ્પના ઉપયોગ સિવાયમાં માહિતી પૃથ્થકરણના દાખલાઓ પર આધારિત હતું. એટલે કે 1750 પહેલાંની વાત કરીએ તો આંકડાશાસ્ત્ર જે છે એ માત્ર ને માત્ર એક સંભાવનાયુક્ત કલ્પનાઓના ઉપયોગ સિવાયના માહિતીના પૃથ્થકરણના દાખલાઓ પર, એટલે કે માહિતીનું પૃથ્થકરણ જે છે એ જ તેમાં મુખ્ય હતું. બાકી બધી બાબતો જે છે એમાં કંઈ આટલી બધી સ્પષ્ટતા હતી નહીં. ત્યાર પછી 18મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે થયો હતો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ ઇન્સાયક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયો હતો. સંભાવનાના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીમાં શોધાયા હતા, જેના બે મહારથીઓ લાપ્લાસ અને ગોસ હતા, કે જેમણે સૌ પ્રથમ રચેલા આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન એટલે કે રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટીની સ્થાપના 1834માં લંડન શહેરમાં કરી હતી. લાપ્લાસ અને ગોસ જે છે તમે ધોરણ 10ની અત્યારની જે ટેક્સ્ટ બુક છે એમાં સંભાવનાના ચેપ્ટરની અંદર એમનો પણ ઉલ્લેખ કરેલો છે. સંભાવનાના કોન્સેપ્ટ જે છે એને પ્રસ્થાપિત કરવામાં આ બંને વ્યક્તિઓનું ખાસ યોગદાન છે. તો એમણે આંકડાશાસ્ત્રને લગતી રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન કે જેની સ્થાપના 1834માં કરી હતી, એટલે આ પણ તમારા માટે અગત્યનું છે. અને સાથે સાથે આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ તમને ક્યાં જોવા મળે છે, તો કે એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકામાં પણ જોવા મળે છે. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની રચના થઈ. ગેલ્ટન અને કાર્લ પિયર્સન
અને કાર્લ પિયર્સને ગાણિતિક આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો. ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સનને ગણવામાં આવે છે. તેમણે ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાશાસ્ત્રીય પ્રયોગશાળાની ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌ પ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરી. ઈસવીસન 1910 અને 1920ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશરે વધુ લઘુ નિદર્શ માહિતીને માટે આધુનિક આંકડાશાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરવાનો પ્રારંભ કરેલ. ફિશરે જેનેટિક્સ, બાયોમેટ્રિક અને મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાત જાતના ભિન્ન ક્ષેત્રમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો. તેઓ આંકડાશાસ્ત્રના પિતા તરીકે પણ ખૂબ જાણીતા છે. ઈસવીસન 1930 દરમિયાન ઈ પિયર્સન તથા જે નેમાન દ્વારા સંયુક્ત રીતે થયેલા કાર્યોમાં અગાઉ વિકસિત થયેલ રચનાઓની સુધારણા તથા વ્યાપકતા જોવા મળી હતી અને ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિઓનો વિકાસ થયો છે. હવે આ પેરેગ્રાફ છે ને, તમે સમજી શકો છો કે ભાઈ આંકડાશાસ્ત્રનો 18મી સદી પછી અને સ્પેશિયલી 19મી સદીના શરૂઆતના ભાગથી કઈ રીતે એનો બહોળા પ્રમાણમાં વિકાસ થયો, કયા કયા આંકડાશાસ્ત્રીઓએ, ગણિતશાસ્ત્રીઓએ પોતાનું યોગદાન આપ્યું, તો એની અંદર બે ત્રણ વ્યક્તિઓના નામ છે તમારે ખાસ યાદ રાખવાના છે. ગોલ્ટન અને કાર્લ પિયર્સન છે કે જે ગાણિતિક આંકડાશાસ્ત્રના આપણે કહી શકીએ તો પિતા, અને એમાં ખાસ કરીને કાર્લ પિયર્સને તો જો કીધેલું જ છે કે ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સનને ગણવામાં આવે છે. આ સિવાય બંનેએ એક સૌથી અગત્યનું જે કામ કર્યું તો કે 1911માં લંડન યુનિવર્સિટી જે છે એની અંદર કોલેજમાં એક આંકડાશાસ્ત્ર વિષય માટેનો આખો એક સેપરેટ આખો વિભાગ ઊભો કરવામાં આવ્યો અને ઈસવીસન 1910 અને 1920 દરમિયાન ગોસેટ અને ફિશરે લઘુ નિદર્શ માહિતી માટેના આધુનિક આંકડાશાસ્ત્ર વિજ્ઞાનની રચના કરવાનો પ્રારંભ કર્યો. એટલે કે અત્યારે જે આપણે આંકડાશાસ્ત્રને સમજીએ છીએ એની માટેના બે વ્યક્તિઓ કે જેણે ખાસ એવું યોગદાન એમાં આપ્યું છે એમાં કોણ છે, ગોસેટ અને ફિશર. અને એટલા માટે તે ફિશર જે છે એને આધુનિક આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ તમારા માટેનો ખાસ અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ ફિશર જે છે એ આપણા માટે આંકડાશાસ્ત્રના પિતા તરીકે જાણીતા છે, અને કાર્લ પિયર્સનની વાત કરીએ તો એ છે આપણા માટે ગાણિતિક આંકડાશાસ્ત્રના પિતા અથવા રચયિતા આપણે એ પણ કહી શકીએ. ગાણિતિક આંકડાશાસ્ત્ર માટે કાર્લ પિયર્સન છે અને આધુનિક આંકડાશાસ્ત્રના પિતા તરીકેનું બહુમાન ફિશરને આપણે આપીએ છીએ. અને સાથે સાથે ઈ પિયર્સન તથા જે નેમાર નામના બે વ્યક્તિઓ છે એમણે પણ અગાઉ જે કંઈ કાર્યો કર્યા હતા એને વિકસિત અગાઉ વિકસિત થયેલ રચનાઓની સુધારણા અને વ્યાપકતામાં વધારે પોતાનું યોગદાન આપ્યું અને આધુનિક જે આંકડાશાસ્ત્રની પદ્ધતિ છે એનો વિકાસ થયો. ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ. ભારતની આપણે વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે આંકડાશાસ્ત્ર જે છે એ તમારા માટે આમ એકદમ નવો વિષય લાગે, પણ પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો ઘણા એવા ક્ષેત્ર છે જેમાં તમે અનુભવ્યું હશે કે ભાઈ આંકડાશાસ્ત્ર જોવા મળે છે. એક સિમ્પલ આપણે ઉદાહરણ લઈએ તો દર 10 વર્ષે ભારતની અંદર વસ્તી ગણતરી થાય છે. તો આ વસ્તી ગણતરી થાય છે ત્યારે તમે જોયું હોય અથવા નોટિસ કર્યું હોય તો જે વ્યક્તિ માહિતી લેવા માટે આવે છે કેટલાય પ્રકારની માહિતી વ્યક્તિ પાસેથી માંગે છે, અને જેના આધારે એક આખો ડેટા બેઝ તૈયાર થાય અને પછી સરકાર જે છે પોતાના રિપોર્ટની અંદર બધી માહિતીઓ પ્રસ્થાપિત કરતી હોય છે કે ભાઈ આ રાજ્યની અંદર આટલી વસ્તી છે, એમાં પુરુષો આટલા છે, સ્ત્રીઓ આટલા છે, બાળકો આટલા છે, ઉંમર પ્રમાણે કેટેગરાઇઝ કર્યા હોય કે આટલાથી આટલા વચ્ચેના આટલા બાળકો છે અથવા આટલાથી આટલા વચ્ચેના આટલા પુરુષો છે. આ બધું બાયફર્કેશન પછી એને આધારે તારણ, તો આ બધું શક્ય ક્યારે બને છે તો કે આંકડાશાસ્ત્રના લીધે. પણ ભારતની અંદર જો આપણે વાત કરીએ તો આંકડાશાસ્ત્ર માટે સૌથી મોટું કોઈ યોગદાન કોઈ વ્યક્તિનું હોય કે જે આપણે પંચવર્ષીય યોજનામાં પણ એમને ખાસ એવું પોતાનું યોગદાન આપ્યું છે બીજી પંચવર્ષીય યોજનાની અંદર, એ છે પીસી મહાલનોબિસ. એટલે ભારત માટે આપણે વાત કરીએ તો ભારત માટે આંકડાશાસ્ત્રના પિતા જેવું બિરુદ જો કોઈને આપવું હોય તો આપણે કોને આપી શકશું, પીસી મહાલનોબિસ. ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 1931માં કોલકાતા ખાતે થયેલી. તેમણે 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતકે કક્ષાએ સૌ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી. ઈસવીસન 1950માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસ નેશનલ સેમ્પલ સર્વેને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રિત કરવાનો પ્રથમ તબક્કો 1950 ઓક્ટોબરમાં શરૂ થયો. અન્ય સંસ્થા
अन्य संस्था भारतीय खेती विषयक आंकड़ाशास्त्रीय संस्था एटले कि इंडियन एग्रीकल्चर स्टेटिस्टिकल रिसर्च इंस्टिट्यूट નું પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન રહેલું છે અને વિષયનો અર્થ કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્રની 100 ઉપરાંતની વ્યાખ્યાઓની સૂચિ ડબલ્યુ એફ વિલકોક્સ 1935માં એકત્રિત કરી અને ત્યાં કોક્સટન અને કાઉડન નામના જે વ્યક્તિ છે એમણે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ આપી. હવે આ પેરેગ્રાફ આ વ્યાખ્યા આપણે સમજીએ પહેલાં ભારતની અંદર ખાસ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ બે સંસ્થાઓએ આંકડાશાસ્ત્રના વિકાસમાં ખાસું એવું યોગદાન આપ્યું છે. એક છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ અને બીજું આવશે તો કે ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ બંને સંસ્થાઓ જે છે એમણે ખાસ આંકડાશાસ્ત્રના વિકાસમાં ભારતની અંદર ખાસું એવું કામ કર્યું છે અને એમાંય તે આપણે પીસી મહલનો વિશેની વાત કરીએ તો એમણે તો પહેલાં આ સંસ્થા સ્થાપવામાં મહત્ત્વનું કામ કર્યું, સાથે સાથે કોલકાતા યુનિવર્સિટીની અંદર અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી અને 1950માં નેશનલ સેમ્પલ સર્વે. હવે નેશનલ સેમ્પલ સર્વેનો મતલબ શું થાય કે ભાઈ આપણે બધા જ લોકોને ધ્યાનમાં લીધા સિવાય અમુક સિલેક્ટેડ લોકોને આધારે ડેટા બેઝ તૈયાર કરી. દાખલા તરીકે ક્લાસની અંદર 50 વિદ્યાર્થીઓ છે તો 50માંથી હું 5 જણાને જો એક અલગ રાખી અને એની પાસેથી જો ડેટા બેઝ એકઠા કરું અથવા ભેગો કરું તો એ આપણા માટે નિદર્શ કહેવાશે, નિદર્શ તપાસ કહેવાશે. તો આ રીતનો જે ડેટા બેઝ તૈયાર કરવાનો હતો એની અંદર સૌ પ્રથમ 1950 ઓક્ટોબરની અંદર આ રીતની પ્રથમ જે છે માહિતી એકત્રિત કરવાની બાબત છે એ શરૂ કરવામાં આવી હતી. અને આ રીતે બીજા જે વ્યક્તિઓની વાત કરીએ તો કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આંકડાશાસ્ત્રની 100 ઉપરાંતની પણ વ્યાખ્યાઓ છે. આ વ્યાખ્યાઓની સૂચિ આખી તૈયાર કરવાનું યોગદાન આપણે જો આપવું હોય તો એ કોને આપી શકાય છે તો કે ડબલ્યુ એફ વિલકોક્સ. અને આ એકત્રિત કરેલી માહિતીઓ છે એને આધારે કોક્સટન અને કાઉડન નામના જે વ્યક્તિઓ છે એમણે આંકડાશાસ્ત્રની બહુ સિમ્પલ પણ ખૂબ મહત્ત્વની એવી વ્યાખ્યા આપી છે અને એ છે કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. બહુ સિમ્પલ વસ્તુ છે કે એક સાયન્સ છે, સ્ટેટિસ્ટિક જે છે એ એક સાયન્સ છે કે જેની અંદર આપણે માહિતીનું એકત્રિતકરણ કરીએ છીએ, પૃથ્થકરણ કરીએ છીએ અને પછી અર્થઘટન કરીએ છીએ. એક જ લાઇનની આ વ્યાખ્યા છે. પણ એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિએ વ્યાખ્યા આપી હોય ત્યારે એના જ શબ્દમાં એ વ્યાખ્યા લખાવવી જોઈએ. આપણે આપણા શબ્દમાં એ વ્યાખ્યાનું અનુકરણ કરી શકીએ નહીં, કારણ કે જે વ્યક્તિએ આપી હોય તો એના જ તે શબ્દો ત્યાં કોટ થયેલા હોય, ત્યાં લખાયેલા હોય, એટલે એમાં આપણે ફેરફાર એમાં કરી શકીએ નહીં. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિષય માત્ર જથ્થાવાચક માહિતી માટે જ વપરાય છે એવું નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે અને તેને વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધન ઓપરેશનલ રિસર્ચનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં પણ થયેલો હતો. આ એક સમજવા જેવી વાત છે કે ભાઈ આંકડાશાસ્ત્ર જે છે માત્ર એને કાંઈ જથ્થાબંધ માહિતી સાથે જ સંબંધ છે એવું નથી, પણ એને ગુણવાચક માહિતીઓ છે એની માટે પણ એનો ઉપયોગ થાય છે. અને એની માટે જે અહીંયા કાર્યાત્મક સંશોધન છે એ ખૂબ જ એક વિશાળ ટોપિક છે. અને આ જે ટોપિક છે એ કોને લાગે છે કે સ્પેશિયલી જે લોકો ડોક્ટરેટ કરતા હોય, પીએચડી કરતા હોય, સંશોધન કરતા હોય એવા વ્યક્તિઓ માટે સંશોધનની એક આ શાખા છે. અને એનો પ્રેક્ટિકલ ઉપયોગ જે છે તમે સમજી શકો, અહીંયા કીધેલું છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં પણ આ કાર્યાત્મક સંશોધન જે છે એનો ઉપયોગ થયો હતો. ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1973માં આઈએસઆઈ કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરી પીસી મહલનો બીસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. એટલે આપણે અગાઉ વાત થઈ કે પીસી મહલનો બીસે જે છે 25 આપણી બીજી પંચવર્ષીય યોજના છે એની અંદર પણ એમણે આ ખાસ પોતાનું યોગદાન આપેલું છે. અને યોગદાનના ભાગરૂપે તમે સમજી શકો કે એમણે કાર્યાત્મક સંશોધન છે એની રીતોનો ઉપયોગ કરીને આ બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. કાર્યાત્મક સંશોધન પદ્ધતિએ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક મેળવવા
ઉદ્યોગોના જથ્થા જુદા ઉદ્યોગોમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો યંત્રો વગેરેની ઇષ્ટતમ ફાળવણી નક્કી કરવા માટે તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઉપયોગી થાય છે. સરકાર માટે આપણે આ વાત કરીએ કે ભાઈ કાર્યાત્મક સંશોધન છે એ શું ઉપયોગી થાય, તો આપણે બધા જાણીએ છીએ કે હંમેશા સ્ત્રોત જે હોય છે એ કોઈ પણ સ્ત્રોત હોય, કુદરતી હોય કે પછી કૃત્રિમ સ્ત્રોત હોય, એ હંમેશા મર્યાદિત હોય, પણ એની સામે જે આપણા જરૂરિયાતો હોય હંમેશા વધારે હોય છે. તો આ બંને વચ્ચે બેલેન્સ કેમ બેસાડવું અને સાથે સાથે ઓછામાં ઓછા સ્ત્રોત દ્વારા મહત્તમ માથાદીઠ આવક કઈ રીતે મેળવવી, એની ફાળવણી કઈ રીતે કરવી, આપણા આપણા જે ઉત્પાદનના ચારેય સાધનો છે એની ઇષ્ટતમ ફાળવણી કઈ રીતે કરવી, તો આ બધા જ પ્રશ્નો જે છે સરકાર જે છે એનું નિરાકરણ આ કાર્યાત્મક સંશોધનની પદ્ધતિનો ઉપયોગ દ્વારા કરી શકે, તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઉપયોગી છે. આપણે બધા જાણીએ છીએ કે સરકારનો હંમેશા એક જ તે ઉદ્દેશ હોય છે કે ભાઈ માંગ અને પુરવઠો અને આપણે કિંમત આ જે ત્રણ વચ્ચેનું બેલેન્સ જે છે હંમેશા જળવાઈ રહે, કે જેથી અર્થતંત્ર છે એ પ્રોપરલી ચાલ્યા કરે, અને એટલા માટે જ સરકાર હંમેશા એવા પ્રયત્ન કરતી રહી હોય છે. હાલના સમયમાં આંકડાશાસ્ત્રની ઉપયોગિતા જોતા તેનું મહત્ત્વ અવગણી શકાય નહીં, અને આંકડાકીય અભ્યાસમાં થયેલ રચનાત્મક પાસાઓને તેના કાર્યક્ષેત્ર અને તેની અગત્યમાં નોંધનીય રીતનો વધારો કરેલો છે. આપણે જાણીએ છીએ કે અત્યારના યુગની અંદર આંકડાઓનું કેટલું મહત્ત્વ છે. આપણે સ્કૂલ લેવલે વાત કરો કે પછી આગળની હાયર સ્ટડીઝની વાત કરો, બધી છે કે ડેટાબેઝ જે છે એ કંપની હોય કે કોઈ નાની ફર્મ હોય કે ઇવન આપણે કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય, બધા માટે પોતાનો ડેટાબેઝ રાખવો એટલે કે પોતાની માહિતીનો જથ્થો અથવા માહિતી સંગ્રહ કરીને રાખવી એ બધા માટે ખૂબ અગત્યનું થઈ ગયું છે. અને આજના આ હરીફાઈના યુગમાં તો બધા એ જ પ્રયત્ન કરે છે કે આપણો ડેટાબેઝ કેટલો પાવરફુલ હોય અને આપણો ડેટાબેઝ છે એ કેટલો આપણે વધારે ને વધારે મજબૂત કરી શકીએ. ત્યાર પછીના જે બે મુદ્દાઓ છે કે જે આપણે હવે ઓરલી સમજશું, આમાં આપણે એકો એક લાઇન વાંચીને સમજવાની જરૂર નથી. ઓલો ઇન્ટ્રોડક્શન પાઠ હતો એ ખાસ અગત્યનો હતો, એટલે આપણે ડિટેલમાં અહીંયા સમજ્યા. હવે પછીનો જે ભાગ છે આપણે ડિટેલમાં પોઈન્ટ ટુ ધી પોઈન્ટ આપણે સમજ